तो फर्स्ट आपणे फाइंड करशुं x बार एंड देन y बार. y बार नुं इक्वेशन थशे a1 y1 + a2 y2 + a3 y3 / a1 + a2 + a3. ओके, तो फर्स्ट आपणे फाइंड करशुं x बार. x बार ना इक्वेशन में आपणे वेल्यू पुट करिए. सो a1 ની વેલ્યુ 14 ઇન્ટુ x1 1 પ્લસ a2 3.53 ઇન્ટુ x2 2.64 પ્લસ a3 12 ઇન્ટુ x3 4 અપોન a1 પ્લસ a2 પ્લસ a3 મીન્સ 14 પ્લસ 3.53 પ્લસ 12 ઓકે ઇઝ ઇક્વલ ટુ 71.319 અપોન 29.53. સો x બાર ઇઝ ઇક્વલ ટુ 2.41 મીટર. ઓકે, નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ y બાર. ઇક્વેશન a1 y1 પ્લસ a2 y2 પ્લસ a3 y3 અપોન a1 પ્લસ a2 પ્લસ a3 14 ઇન્ટુ 3.5 પ્લસ 3.53 ઇન્ટુ 5.5 પ્લસ 12 ઇન્ટુ 2 અપોન 14 પ્લસ 3.53 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 92.415 અપોન 29.53. સો y બાર ઇઝ ઇક્વલ ટુ 3.13 મીટર. ઓકે સ્ટુડન્ટ, તો આપણે ફાઇન્ડ કરી લીધો x બાર ઇઝ ઇક્વલ ટુ 2.41 મીટર એન્ડ y બાર ઇઝ ઇક્વલ ટુ 3.13 મીટર. ઓકે, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 5A. ધ ફોલોઇંગ ફોર્સીસ આર એક્ટિંગ એટ અ પોઈન્ટ. ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, અહીંયા આપણને ફોર્સીસ આપેલા છે, એ ફોર્સીસનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન રિઝલ્ટન્ટ ફોર્સનું. ઓકે, ફર્સ્ટ ફોર્સ છે 450 ન્યૂટન ટુવર્ડ્સ નોર્થ વેસ્ટ, 350 ન્યૂટન ટુવર્ડ્સ ઇસ્ટ, થર્ડ છે 250 ન્યૂટન એટ 30 ડિગ્રી વેસ્ટ ઓફ નોર્થ, એન્ડ ફોર્થ ફોર્સ છે 300 ન્યૂટન એટ 60 ડિગ્રી સાઉથ ઓફ વેસ્ટ. ઓકે, તો અહીંયા આપણને ચાર ફોર્સ આપેલા છે, તો એ ચારે ચાર ફોર્સને ફર્સ્ટ આપણે સિસ્ટમ ઓફ ફોર્સમાં શું કરવું પડશે? ડ્રો કરવું પડશે. ઓકે, તો ફર્સ્ટ 450 ન્યૂટન ટુવર્ડ્સ નોર્થ વેસ્ટ. ઓકે, મીન્સ કે ફર્સ્ટ જે 450 ન્યૂટનનું જે બળ છે એ નોર્થ અને વેસ્ટની વચ્ચે છે, નોર્થ અને ઇસ્ટની વચ્ચે છે. સેકન્ડ ફોર્સ જે છે એ છે 350 ન્યૂટન ટુવર્ડ્સ ઇસ્ટ, એટલે કે 350 ન્યૂટનનું જે બળ છે એ પૂર્વ તરફ લાગે છે. ઓકે, થર્ડ ફોર્સ છે 250 ન્યૂટન એટ 30 ડિગ્રી વેસ્ટ ઓફ નોર્થ. ઓકે, તો ઉત્તર દિશાથી 30 ડિગ્રીના ખૂણે 250 ન્યૂટન ફોર્સ લાગે છે. અને ચોથો ફોર્સ છે આપણી પાસે 300 ન્યૂટન એટ 60 ડિગ્રી સાઉથ ઓફ વેસ્ટ. ઓકે, તો એ વેસ્ટથી પશ્ચિમથી 60 ડિગ્રીના ખૂણે દક્ષિણ તરફ 300 ન્યૂટનનું બળ લાગે છે. ઓકે, તો દેર આર ફોર ફોર્સીસ ઇન સિસ્ટમ ઓફ ફોર્સ. ફર્સ્ટ 350 ન્યૂટન, સેકન્ડ 450 ન્યૂટન, થર્ડ 250 ન્યૂટન એન્ડ ફોર્થ 300 ન્યૂટન. ઓકે, ફર્સ્ટ જે ફોર્સ છે 350 ન્યૂટન એ છે ટુવર્ડ્સ ઇસ્ટ, એટલે કે પૂર્વ તરફ. બીજું બળ છે 450 ન્યૂટન, એ છે પૂર્વ અને ઉત્તરની વચ્ચે છે. ઓકે, તો ક્વાડ્રન્ટ હોય એની વેલ્યુ કેટલી હોય? 90 ડિગ્રી. ઓકે, તો એના બિટવીન આપણે એંગલ એને ડ્રો કરી દેવાનો છે, માટે એની ડિગ્રી થશે 45 ડિગ્રી. આપણને ફર્સ્ટ ફોર્સ છે એની ડિગ્રી આપણને આપેલી નથી, પણ એને ક્વાડ્રન્ટની મિડલમાં આપણે ડ્રો કરવાનો છે, માટે એની એંગલ થશે 45 ડિગ્રી. ઓકે સ્ટુડન્ટ, તો ફર્સ્ટ આપણે જ્યારે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરશું ત્યારે આ બધા જ સિસ્ટમ ઓફ ફોર્સનું ફર્સ્ટ ફાઇન્ડ કરવું પડશે સિગ્મા એચ. ઓકે, એટલે કે જે હોરિઝોન્ટલ ફોર્સ છે એનો ઇક્વલ આપણે સરવાળો કરવો પડશે અને વર્ટિકલ ફોર્સનું ટોટલ ઇક્વિલિબ્રિયમ કાઢવું પડશે. ઓકે, તો ફર્સ્ટ આપણે હોરિઝોન્ટલ ફોર્સ માટે સિગ્મા એચ અને વર્ટિકલ ફોર્સ માટે સિગ્મા વી. તો ફર્સ્ટ આપણે સિસ્ટમ ઓફ ફોર્સ ડ્રો કરીએ અને કઈ રીતે આપણે એંગલને કાઉન્ટ કરવાનો છે એ આપણે સમજીએ. ઓકે, તો ફર્સ્ટ આપણને ઇક્વેશનમાં આપેલું છે
અહીંયા આપણી પાસે જે રકમ આપેલી છે એ રકમમાં આપણે ડ્રો જે છે એ ફોર્સીસને આપણે કરવાના છે. તો ફર્સ્ટ આપણને ફોર્સ કયો આપેલો છે? 350 ન્યૂટન. ઓકે, 350 ન્યૂટન જે ફોર્સ છે એ આપણને આપેલો છે પૂર્વ તરફ. તો ફર્સ્ટ આપણે શું બતાવી દઈશું? ઈસ્ટ. ઓકે, અહીંયા વેસ્ટ, અહીંયા નોર્થ અને અહીંયા સાઉથ. ઓકે, તો ફર્સ્ટ જે ફોર્સ છે એ ફોર્સ કયા તરફ છે? ફર્સ્ટ ફોર્સ છે 450 ન્યૂટનનું બળ એ છે પૂર્વ અને ઉત્તરની વચ્ચે છે. ઓકે, તો એને આપણે અહીંયા ડ્રો કરીએ. એ છે 450 ન્યૂટન અને આપણે ડિગ્રી બતાવી દઈએ 45 ડિગ્રી. ઓકે, ધેન જે સેકન્ડ ફોર્સ છે એ છે પૂર્વ તરફ, તો માટે એને અહીંયા બતાવીએ 350 ન્યૂટન. ઓકે, થર્ડ ફોર્સ છે એ ઉત્તરથી 30 ડિગ્રીના ખૂણે, તો આ ઉત્તરથી આ બતાવીએ ડિગ્રી 30 ડિગ્રીના ખૂણે. ઓકે, 30 ડિગ્રીના ખૂણે અને ફોર્સ છે એનો 250 ન્યૂટન. ઓકે, અને જે લાસ્ટ ફોર્સ છે એ છે વેસ્ટથી 60 ડિગ્રીના, એટલે કે પશ્ચિમથી 60 ડિગ્રીના ખૂણે દક્ષિણ તરફ. ઓકે, તો થશે 300 ન્યૂટન. ઓકે, સો સ્ટુડન્ટ, આપણી પાસે ફોર ફોર્સ છે, 350 ન્યૂટન, 450 ન્યૂટન, 250 ન્યૂટન અને 300 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ જ્યારે આપણે સિગ્મા એચ ફાઇન્ડ કરશું ત્યારે ફર્સ્ટ સિગ્મા એચ ફાઇન્ડ કરતી વખતે ફર્સ્ટ આપણે ઈસ્ટથી ફોર્સની કાઉન્ટ કરવાની સ્ટાર્ટ કરવાનું છે. તો પહેલું બળ છે પૂર્વ દિશા તરફ 350 ન્યૂટન. ઓકે, તો અહીંયા સ્ટુડન્ટ ડિગ્રી થશે 0 ડિગ્રી. કેટલી આવશે? 0 ડિગ્રી. અહીંયા હોય ક્વાડ્રન્ટમાં 90 ડિગ્રી, અહીંયા હોય 180 ડિગ્રી અને અહીંયા નીચે હશે 270 ડિગ્રી અને અહીંયા 360 ડિગ્રી એ સર્કલ પૂરું થાય. ઓકે, તો 350 ન્યૂટનના બળને કોઈ ડિગ્રી આપેલી નથી, માટે જે એક્સિસની ડિગ્રી છે એ જ ફોલો થશે, માટે 0 ડિગ્રી. સો 350 cos 0. ઓકે, સિગ્મા એચ જ્યારે આપણે ફાઇન કરશું ત્યારે એને કોસ લેવાનું છે. ફર્સ્ટ લખવાનું છે બળ, પછી લખવાનું છે કોસ અને પછી એની લખવાની છે ડિગ્રી. તો ફર્સ્ટ લખશું આપણે 350 cos 0. બીજું બળ છે 450 ન્યૂટન. તો 450 cos અને એનું 0 ડિગ્રીથી એ ફોર્સ સુધીની ડિગ્રી લખવાની છે. તો આ 0 જે છે એ અહીંયા છે, તો આ પર્ટિક્યુલર ડિગ્રી કેટલી છે અહીંથી અહીં સુધીની? 45 ડિગ્રી છે. ઓકે, સો 450 cos 45 ડિગ્રી. ઓકે, પ્લસ અહીંયા દરેક જગ્યાએ ઇક્વેશનમાં પ્લસ જ કરવાનું છે, કોઈ પણ જગ્યાએ માઇનસ સાઇન આવશે નહીં. થર્ડ ફોર્સ થશે 250 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ લખશું આપણે બળ એટલે કે 250, પછી લખશું કોસ અને પછી આ ફોર્સની 0 સુધીની ડિગ્રી. ઓકે, તો 0 સુધીની ડિગ્રી એટલે આપણે ક્યાં સુધીનું કાઉન્ટ કરવાનું છે? અહીં સુધીનું ટોટલ થશે. ઓકે, તો અહીં સુધીની સ્ટુડન્ટ ડિગ્રી કેટલી થાય? 90 ડિગ્રી. 90 + 30 = 120. ઓકે, સો 250 cos 120 ડિગ્રી. એન્ડ લાસ્ટ ફોર્સ છે 300 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ લખશું આપણે 300, ધેન કોસ એન્ડ ધેન આપણે શું કરશું? 300થી 0 ડિગ્રી સુધીની અહીંથી ડિગ્રી લખવાની છે. તો કેટલી થશે સ્ટુડન્ટ? અહીંયા થશે 180 ડિગ્રી અને અહીંયા થશે 60 ડિગ્રી. સો ટોટલ થશે 240 ડિગ્રી. ઓકે, સો 300 cos 240 ડિગ્રી. ઓકે, સો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આન્સર આપણે ફાઇન કર્યો 393.19 ન્યૂટન. ઓકે, જે રીતે સિગ્મા એચમાં આપણે દરેક જગ્યાએ કોસ ફોર્મ લખેલું છે, સિગ્મા વીમાં એ જ જગ્યાએ કોસની જગ્યાએ કયું ફોર્મ લખવાનું છે? સાઇન ફોર્મ લખવાનું છે. ઓકે, જે ફોર્સ છે અને ડિગ્રી છે એને એ જ રહેશે. સો 350 sin 0 ડિગ્રી + 450 sin 45 ડિગ્રી + 250 sin 120 ડિગ્રી + 300 sin 240 ડિગ્રી. સો સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 274.89 ન્યૂટન. ઓકે,
રિઝલ્ટન્ટ ફોર્સનું ઇક્વેશન છે અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. સો રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 393.19 સ્ક્વેર પ્લસ 274.89 સ્ક્વેર. સો રિઝલ્ટન્ટ ફોર્સ આર ઇઝ ઇક્વલ ટુ 479.75 ન્યૂટન. ઓકે, દેન આપણે ડાયરેક્શન ફાઇન્ડ કરવાની છે. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે સિગ્મા વી અપોન સિગ્મા એચ. સો 274.89 અપોન 393.19 સો ઇઝ ઇક્વલ ટુ 0.699. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 0.699. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 34.95 ડિગ્રી. ઓકે સ્ટુડન્ટ, સિગ્મા એચ અને સિગ્મા વી બંને આપણે જે વેલ્યુ ફાઇન કરીએ કેવી છે, પોઝિટિવ છે. સો આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ. ઓકે, પહેલા ચરણમાં આર જે છે એની પોઝિશન હશે. ઓકે તો સ્ટુડન્ટ, આ લેક્ચરમાં આપણે આ પેપર અહીં સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ પેપર આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.